नमस्कार, आप જોઈ રહ્યા છો વાઇબ્રન્ટ લાઇવ ન્યૂઝ સાથે હું છું ગોપી। ગુજરાતની અનેક સરકારી ભરતીની પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપ કરનાર આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। યુવરાજસિંહ પર આરોપ છે કે તેણે પોલીસ પર ગાડી ચડાવી દીધી હતી, સાથે જ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો। ગઈકાલે રાત્રે ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ તેમના પર ગાડી ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હોવાના દાવા સાથે પોલીસ ફરિયાદ થઈ છે। ત્યારે પોલીસે યુવરાજસિંહ સામે આઈપીસી 322 અને 307 હેઠળ ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યાનો વિડીયો પણ પોલીસે જાહેર કર્યો છે। ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા અને યુવરાજસિંહે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો। યુવરાજસિંહે આંદોલનકારીઓને તેમની લડત શરૂ રાખવા માટે જણાવ્યું હતું। આંદોલન કરનાર વિદ્યાર્થીઓએ પણ યુવરાજસિંહ તું આગે બઢો હમ તુમારે સાથેના નારા લગાવ્યા હતા। જો કે આંદોલનકારીઓએ મળીને પરત ફરી રહેલા યુવરાજસિંહની પોલીસે અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો। યુવરાજસિંહની ગાડીને પોલીસે ઘેરી હતી, ત્યારે યુવરાજસિંહે ગાડી આગળ વધારી પોલીસ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે યુવરાજસિંહને ખેંચીને બહાર કાઢી લીધા હતા। આ દરમિયાન એક પોલીસ જવાનને ઈજા પહોંચતા સમગ્ર વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને પોલીસને યુવરાજસિંહની ધરપકડ કરવાની જરૂર પડી હતી। હાલ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે અને તેનો ફોન જપ્ત કરી એફએસએલમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઇવ ન્યૂઝ। નિર્ભય સત્ય, જનતાનો અવાજ।